ગુડ મોર્નિંગ, નમસ્કાર અને સુપ્રભાત દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવિત ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ સુપ્રભાતમાં. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમની શરૂઆત કરું તે પહેલાં આપ સૌને જણાવી દેવા માંગીશ કે મારા કાર્યક્રમના જે પણ કોલ મિત્ર છે, જે દર્શક મિત્રો છે, જે અત્યારે હાલ મારો કાર્યક્રમ નિહાળી રહ્યા છે, તે સૌ કોઈને મારા તરફથી વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે જ આજનો દિવસ પણ ખૂબ જ સારી રીતે પસાર થાય તેવી મારી શુભકામના. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમમાં આપણે પંચાંગ જોતા હોય છે, આજની હેલ્થ ટિપ્સ જોતા હોય છે, બર્થડે પર જોતા હોય છે, તેમને વિશ કરતા હોય છે, આજે જેમનો જન્મદિવસ છે તેમને પણ શુભકામનાઓ પાઠવતા હોય છે ખાસ કરીને, અને સુવિચાર એટલે કે સારા સારા વિચાર પણ સાંભળતા હોય છે અને તેના વિશે વાતો કરતા હોય છે. ત્યારે આવો સૌપ્રથમ નજર નાખે આજના પંચાંગ પર. તારીખ 4 ઓગસ્ટ 2018, વાર શનિવાર, તિથિ અષાઢ વદ સાતમ. નક્ષત્ર અશ્વિની રાશિ મેષ. તો દર્શક મિત્રો, આજના પંચાંગ પર નજર નાખીએ એટલે કે તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર, આ પાંચે પાંચ અંગોનું સમન્વય એટલે તેને પંચાંગ કહેવામાં આવતું હશે. તારીખ આજની જે છે 4 ઓગસ્ટ 2018, તેની સાથે જ વાર શનિવાર, ભગવાન શનિદેવની પૂજા આરાધના કરવાનો આજે દિવસ છે, આજે તેમનો વાર છે. ત્યારે શનિવાર એટલે કે પંચાંગ આપણે જોયું ત્યારે હવે કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે. આજની જે તારીખ છે 4 ઓગસ્ટ 2018, તો 4 ઓગસ્ટ સાથે કયા પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે એટલે કે ઇતિહાસમાં કયા પ્રકારની ઘટના જોડાયેલી છે, તો આવો તે જોઈ લઈએ અને તેને યાદ કરી લઈએ. ૨૦૦૭ નાસાએ ફિયોનિક્સ એરક્રાફ્ટ લોન્ચ કર્યો. તો દર્શક મિત્રો, આજની ઇતિહાસ, આજની તારીખ સાથે જે પ્રકારે ઇતિહાસ જોડાયેલો હતો એટલે કે નાસાએ ફિયોનિક્સ સાથેનો એરક્રાફ્ટ લોન્ચ કર્યો હતો, ત્યારે આજનો ઇતિહાસ આપણે જોયો. ત્યારે સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત અમે આપની સમક્ષ આપ માટે રોજ કંઈક અવનવા સારા વિચારો લઈને ઉપસ્થિત થતા હોય છે, જેના કારણે પ્રભાતના સમય દરમિયાન આવા સારા વિચારો જો સાંભળવામાં આવે, તેના વિશે જો વાત કરવામાં આવે, તો દિવસ પણ ચોક્કસ તે પ્રકારે સારો પસાર થતો હોય છે. તો આવો નજર કરે આજના સુવિચાર પર. જ્યારે સંબંધ જરૂરત પૂરતા હોય ત્યારે આપણી યાદ પણ જરૂરતના સમયમાં આવે છે. તો દર્શક મિત્રો, આજનો સુવિચાર જોયો કે જ્યારે સંબંધ જરૂરત પૂરતા હોય ત્યારે યાદ પણ જ્યારે જરૂરત પડે છે ત્યારે જ આવે છે. એટલે કે ઘણા સંબંધ એવા હોય છે કે માત્ર ને માત્ર જ્યારે આપણી જરૂર હોય છે ત્યારે યાદ આવતા હોય છે. ઘણા સંબંધ એવા હોય છે કે જે વ્યક્તિના ટચમાં આપણે રોજ નથી હોતા, પરંતુ ક્યાંક કોઈક અડચણ તેને આવી ગઈ ને આપણી મદદની જરૂર પડી ગઈ, તો ચોક્કસ તે સમયે તે વ્યક્તિ આપણને યાદ કરતો હોય છે. એટલે કે સંબંધની જો વાત કરીએ તો સંબંધ પણ કંઈક તે જ પ્રકારના જોવા મળતા હોય છે કે ત્યારે આપણા મદદની જરૂર પડે અથવા તો આપણી જરૂર પડે તો ત્યારે આપણી યાદ લોકો કરતા હોય છે અથવા આપણે લોકોને યાદ કરતા હોય છે. આજનો સુવિચાર આશા છે આપ સૌ કોઈને ખૂબ જ ગમ્યો હશે. ત્યારે સુપ્રભાત કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે કે આજના દિવસની હેલ્થ ટિપ્સ જાણવાનો, તો આવો નજર કરીએ આજની હેલ્થ ટિપ્સ પર. અલસીના બીજ અસ્થમા સામે રક્ષણ કરે છે. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજની હેલ્થ ટિપ્સ જોઈએ આપણે કે અળસીના જે બીજ છે તે અસ્થમા સામે રક્ષણ આપે છે, એટલે કે એમ પણ ઘણા લોકો એવા છે કે જે અળસીના બીજ ખાતા હોય છે ને જે હેલ્થ માટે પણ ખૂબ જ સારું હોય છે, પરંતુ ખાસ કરીને
જો અસ્થમાની વાત કરીએ તો જે લોકોને અસ્થમા રોગ હોય અથવા તો અસ્થમા રોગથી પીડાતા હોય તેવા લોકો માટે અળસી ખૂબ જ મદદરૂપ સાબિત થતી હોય છે. આજના દિવસની હેલ્થ ટિપ્સ પર નજર નાખી ત્યારે આજની જે તારીખ છે 4 ઓગસ્ટ 2018, તો 4 ઓગસ્ટ સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવનો જન્મદિવસ જોડાયેલો છે, તો આવો તે જોઈ લઈએ ને તેમને વિશ કરી લઈએ. દર્શક મિત્રો, બરાક ઓબામાને તો સૌ કોઈ જાણે છે, તેની સાથે કિશોર કુમારજીને પણ સૌ કોઈ જાણે છે કે જે કદાચ એવું કહી શકાય કે ગાયકી સુરના બાદશાહ છે, જેમનો આજે જન્મદિવસ છે. તેના સિવાય પણ જો વાત કરવામાં આવે તો અસિત વોરાજી કે જે અમદાવાદના પૂર્વ મેયર રહી ચૂક્યા છે, તેમનો પણ આજે જન્મદિવસ છે. તો તે સૌ કોઈને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી વિશ યુ વેરી 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 હેપી ગુડ મોર્નિંગ. આ સિવાય પણ મારા કાર્યક્રમના જે કોલર મિત્રો છે, જે દર્શક મિત્રો છે, જેમનો આજે જન્મદિવસ છે, જેમ મિત્ર સગા સંબંધી કુટુંબીજન પરિવારજનોમાં કોઈનો પણ જન્મદિવસ છે, તો તે સૌ કોઈને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી હેપી હેપી ગુડ મોર્નિંગ, અને તેની સાથે જ વિશી વેરી વેરી હેપી બર્થડે. તમારા બધાનો જ શુભકામનાઓ સાથે તમારા બધાનું જીવન ખૂબ જ સારી રીતે પસાર થાય, અને જીવનમાં જે પણ કંઈ આશા હશે તે દરેક આશા આપ પૂર્ણ કરો તેવી મારી શુભકામના. તો દર્શક મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે કે આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવાનો, તો આવો નજર કરીએ આજના રાશિફળ પર. મેષ રાશિ માંગલિક કાર્યની રૂપરેખા બનશે, દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. વૃષભ રાશિ કર્મ ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે. ધર્મ આધ્યાત્મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે, યાત્રાનો યોગ. મિથુન રાશિ ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે, મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્મવિશ્વાસથી કાર્ય કરવું, શુભચિંતકોથી મુલાકાત થશે. કર્ક રાશિ કાયદાની બાબતોમાં વિવાદનો ઉકેલ થશે, નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે, વાયુની તકલીફ થઈ શકે છે. સિંહ રાશિ સુખ સુવિધા પદ પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ, વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મ ક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યનો યોગ, વિશેષ ખર્ચનો યોગ. કન્યા રાશિ મનોનુકૂળ કાર્ય થવાનો યોગ, આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યનો હલ કરવા માટેનો યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. તુલા રાશિ આમોદ પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. વૃશ્ચિક રાશિ મિત્ર સહયોગ નહીં કરે, વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે, વધુ ખર્ચ ન કરવો.
ધનરાશિ, પ્રિય વ્યક્તિથી ભેટ થશે, કાર્યમાં ઉન્નતિ થશે, સ્ફૂર્તિ અને જોશ રહેશે, ધર્મ તરફ ઝોક રહેશે, કોઈ વ્યક્તિગત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મકર રાશિ, નવી કાર્ય યોજનાના યોગ પ્રબળ છે, પ્રેમ સંબંધોમાં સફળતા, કુટુંબમાં શાંતિનું વાતાવરણ પણ રહેશે, માન અને સન્માન પણ પ્રાપ્ત થશે. કુંભ રાશિ, બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે, શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. મીન રાશિ, નવા સંબંધ બનશે, સત્સંગ થશે, માનસિક શાંતિ જાળવી રાખવી, ઘરમાં મહેમાન આવશે, વ્યાપાર વ્યવસાય પણ મધ્યમ રહેશે. દર્શક મિત્રો, આજના રાશિફળ પર નજર નાખી એટલે કે આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા પ્રકારે પસાર થશે તે આપણે જોયું. ત્યારે હવે કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે કે આપ અમારી સાથે જોડાઓ અને આપના મનની વાત જણાવો. આપની ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ શકો છો અને આપ જે પણ કંઈ કહેવા માંગતા હોય તે કહી શકો છો. આપણી સાથે કાર્યક્રમમાં કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો બેન, નમસ્કાર બેન. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. નમસ્કાર, ગુડ મોર્નિંગ સુપ્રભાત, કાર્યક્રમમાં સ્વાગત છે. આપનું નામ જણાવશો? શાંતિલાલ જોશી બોલું છું, ભૂતથી. જી શાંતિલાલ ભાઈ, શું જણાવવા માંગો છો આજ આપ કાર્યક્રમમાં? આજે બેન, આપણા જે ગાયક કલાકાર એવા કિશોર કુમારનો જન્મદિવસ છે, પણ છતાંય આપણી વચ્ચે નથી, તો હું એમને આપના જન્મદિવસે ને એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપણા અમેરિકાના રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ જે બરાક ઓબામા, એનો પણ જન્મદિવસ છે, એને પણ મારી શુભકામના. ને આપણા જે દરેક દર્શક મિત્રો જેનો જેનો જન્મદિવસ હોય, લગ્ન દિવસ એક અન્ય કોઈ પ્રસંગ હોય, તેને પણ મારી ખૂબ ખૂબ શુભકામના. અને આપને ને આપની નિર્માણની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપ ખૂબ પ્રગતિ કરો એ માં બોલતો મારી પ્રાર્થના. જય ભારત માતાજી. જી, આપ અમારી સાથે જોડાયા શાંતિલાલ ભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અન્ય કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, નમસ્કાર, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગભાઈ જોશી બોલું છું. જી નમસ્કાર, ગુડ મોર્નિંગ ચિરાગભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજ આપ કાર્યક્રમમાં? એક્ટર અને ગાયક એવા કિશોર કુમારના જન્મદિવસ ઉપર તેને વંદન. પૂરા ભારતની અંદર એના ગીતો ગુંજે છે અને જૂના પિક્ચરોની અંદર એના ગીતો ખૂબ જ સારી રીતે કિશોર કુમારે ગાયા છે, તો ખૂબ ખૂબ વંદના. સાથોસાથ આપણા જે મનસુખભાઈ ચીચુવાળા છે, એમના ફઈબા રતનબેન, એમનો આજે જન્મદિવસ છે. એનો બુઝુર્ગ અને બહુ મોટી ઉંમરના છે. અને જે જામનગરથી મનસુખભાઈ જોડાય છે, એ અવારનવાર જે પાણીના કુંડા હોય એ સાફ કરે છે, રોજે રોજ ભરે છે અને પક્ષીઓની સેવા કરે છે, જેવી રીતે આપણા હરિભાઈ પણ કરે છે ભાવનગર માલના ગ્રુપના. અને તમામ આપણા દર્શક મિત્રો, કોલર મિત્રો, આજે નક્ષત્ર ગઈ રાત્રે બદલાયું છે વરસાદનું, એટલે હજી પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે અને ખેડૂતોને જ્યાં નથી પડ્યો ત્યાં પડશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ખેડૂત મિત્ર અને તમામ આપણા દ્વારકાથી પ્રહલાદસિંહ અને જે જાડેજા જોડાય છે કચ્છ અંજારથી ભરતભાઈ ઇન્દ્રસિંહજી અને બનાસકાંઠાથી જોડાય છે આપણા મિત્ર, એ બધા મિત્રોની યાદી વેરાવાળા. જય હિન્દ, જય ભારત. જો ચિરાગભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અને કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો સુપ્રભાત, ધ્રુવીબેન, આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચૌધરી રમેશભાઈ નરાસર, બનાસકાંઠા, પાલનપુર થી. જી સુપ્રભાત, નમસ્કાર રમેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? આજે જે મહાભવના જન્મદિવસ, એમને મારી ખૂબ ખૂબ શુભકામના. મારા પ્યારા વાલા કોલર મિત્ર, કોઈ પણ સ્નેહજન, મિત્ર મંડળ, કુટુંબજન નો કોઈ પણ જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય અથવા કોઈ પણ શુભ પ્રસંગ હોય, તો તમામને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ખાલી વરસાદ નો ઇંતજાર કરીએ અને બેઠા છે, એટલે હવે ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આપે
એવી ભગવાન પાસે આશા રાખી અને બેઠા. જય હિન્દ, જય ભારત. જી ચોક્કસથી રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ આભાર. અને ચોક્કસથી પ્રાર્થના કરે છે દરેક લોકો કે વરસાદ સારો એવો પડી જાય, કારણ કે આ વખતે વરસાદ પાછો પણ ખેંચાયો છે. અને કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો. હેલો, હેલો, નિર્મળ અભિવાદન કરું છું. સુપ્રભાત બાપા સીતારામ ધ્રુવીબેન. સુપ્રભાત બાપા સીતારામ. યોગેશભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? આજનો શું વિચાર છે? પૈસા કરતા પ્રતિષ્ઠા માણસ નું અમૂલ્ય વધારે છે. અને આજે અમારે લાઈફ નથી, આપણા રેગ્યુલર કોરોર મિત્ર હોય, જે કોઈ જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી, બધા શુભકામના પાઠવી છે બાપા સીતારામ. જી બાપા સીતારામ, યોગેશભાઈ આપ અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે તો તેમને સાંભળી લઈએ. હેલો. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. સુપ્રભાત કાર્યક્રમમાં સ્વાગત છે, આપનું નામ જણાવશો? જામનગર થી મનસુખભાઈ ખીચુવાળા બોલું છું બેન. જી મનસુખભાઈ, શું જણાવવા માંગો છો આજે આપ કાર્યક્રમમાં? આજે જેમનો કોઈનો જન્મદિવસ તેમને બધાની મારી શુભેચ્છા. બીજા કે આજે મારા ભાઈબા રતનબેન એનો જન્મદિવસ છે. 79 વર્ષ પૂરા કરીને 80 વર્ષમાં પ્રવેશ કરે છે અને બધું ઘરનું કામ પર કામ કરે છે. અને કોઈનું કામ વહુ દીકરાનું ગમતું નથી, પોતાના હાથે જ પોતાના કામ હંજવાઈ પોતા કરે છે. અને તંદુરસ્ત છે ને, હજી પણ 10-20 વર્ષ પછી તંદુરસ્ત રહીએ. અને પ્રોગ્રામ જોતા હશે તો જામ કુંભાર એ સાંભળતા હશે તો મારા એમના જય માતાજી. જી જી, આપ અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અનેક કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે તો તેમને પહેલા સાંભળી લઈએ. હેલો. બે નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? બેનો ભાવનું હરિભાઈ સાબુ જી દેવરાણી. જી હરિભાઈ, શું જણાવવા માંગો છો આજે આપ કાર્યક્રમમાં? બેન, બે દીદી અમારા ભાવનગરમાં આજે અમદાવાદથી બે પોપટ લેવા હતા. બાળકો એના પપ્પા સાથે ગયા છે ફરવા, બે પોપટ લેવા અને ખાતા નહોતા બે દીદી ને, પાંજરા બે નથી લીધા. તો અમને વાર કાલે અમને મુલાકાત કરી બપોરે, કે આ પોપટ ખાતા હતી ને દેખાડા બહુ બોલાવે. તો અમે નાચીને કીધું, મેં કીધું આ તમે પોપટ ને ન પકડાય પુરાય નહીં અને છૂટા રાખો. મેં કીધું છૂટા, તો કે છોકરાઓ હેરાન કરશે. મેં છોકરા સમજાવ્યા, બે પોપટ ને પછી છોડ્યા કાઢ્યા એટલે ઉડી ગયા. બેન ને ખરેખર આવા બહુ અમદાવાદમાં પણ વેચાય છે પણ ભાવનગર માં વેચાય. બેન, આ પક્ષીઓ વેચનાર પર કેમ સરકાર કાયદા નથી કરતી? ને ખરેખર કરવો જોઈએ. બિચારા પક્ષીઓને જે ખરેખર જે ફરવા કરવાનું હોય એવી જગ્યાએ ખાવા પીવાનું મળતું હોય. આ બેન પૂરી રાખી બહુ દુઃખની વાત છે. અને ખરેખર મને તો આ હું તો વારંવાર સરકાર છે ને પર રજૂઆત હું કરું છું, આપણી ચેનલમાં હું બોલું છું બેન. ને બીજું બેન હું કહેવા માંગુ છું, આમાં સરકાર ધ્યાન દે તો સારું કહે. આવા પશુ પક્ષીને ખરેખર આપણે ઘરે લાવીને પાંજરા ન પડે તો સારું કહે મારી દ્રષ્ટિએ. બીજું બેન કે મનસુખ, આપણા મનસુખભાઈ ચીખીવાળા એના ભાઈબાના આજે રતનબેન નો જન્મદિવસ છે અને ખૂબ ખૂબ શુભના પાડું છું. માળા કરી દઉં છું બેન. જી તો આપ અમારી સાથે જોડાયા હરિભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આપે જે પ્રકારે વાત કહી ચોક્કસથી, કે પશુ પક્ષીઓને જ્યારે પૂરવામાં આવે છે પાંજરાની અંદર, ત્યારે તેમની આઝાદી પણ ક્યાંક છીનવાઈ જતી હોય છે ને, તે મુક્તપણે પોતાનું જીવન જીવી નથી શકતા. માટે હું આપ સૌને વિનંતી કરવા માંગીશ કે જેમ આપણને પણ જીવન જીવવાનો હક છે, અધિકાર છે, તેમ દરેક પશુ પક્ષીઓને પણ પોતાનું જીવન જીવવાનો સ્વતંત્ર રીતે અધિકાર છે. અને કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો. હેલો હેલો, જામ પંપારી કૌશિકાબેન પોપટ બોલું. જય જલારામ, જય સ્વામિનારાયણ. જી જય જલારામ, જય સ્વામિનારાયણ. કૌશિકાબેન સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? આજે જામનગર વાળા મનસુખભાઈ છે એના ફઈબા નો જન્મદિવસ છે રતનબા નો, તો એને શુભકામના પાઠવું છું. અને બધા કોલોર મિત્રો ને મારો જય સ્વામિનારાયણ. વંદન કરીએ પ્રભુ પાવતરી સ્વામિનારાયણ શ્રી સહજાનંદજી. વંદન કરીએ પ્રભુ પાવતરી. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. આપ અમારી સાથે જોડાયા કૌશિકાબેન, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મનસુખભાઈ આપણી સાથે જે રેગ્યુલર કોલર મિત્ર જોડાયા છે, તેમના ફૈબાનો આજે જન્મદિવસ છે, તો તેમને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? કાર્યક્રમમાં એ જણાવવા માંગુ છું કે સારો વરસાદ થઈ જાય. ગાયો બહુ દુખી છે. ગાય માતાજીને ઘાસ સારો હારો ખાવાનો મળે, અને ગાય માતાજી માં 33 કરોડ દેવતા સમાયેલા છે. બીજા ગાયો ગામડે ગામડે સિટીમાં ગામડામાં ગમે ત્યાં જાઓ, ત્યાં 500-250 ગાયો રખડતી હોય ઘેરા ને ઘેરા. એના માટે જો ભગવાન થોડોક વરસાદ કરી દે, અષાઢ મહિનો હવે પૂરું થવાની તૈયારી છે, વહેલી તકે વરસાદ થાય એવી શુભકામના મેઘરાજાને આપો, અને ઠીકાઠીક વરસાદ થઈ જાય એટલે મારી ગાયું સુખી રહે. ગાયું બહુ દુખી છે, બાકી બધા સુખી છે એટલે ગાયું માટે વરસાદ થઈ જાય એવી શુભકામના ભગવાન પાસે બધા પ્રાર્થના કરીએ કે સારો વરસાદ થઈ જાય. અને બધાને ગરીબ અને ગાય બે દુખી છે, બાકી બધા સુખી છે. જય શ્રી રામ. જી જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસથી દરેક કોલર મિત્રો જે પ્રાર્થના કરી રહ્યા છે તે પ્રાર્થના ભગવાન સાંભળશે, અને ચોક્કસથી તે આશા પણ પૂર્ણ થશે તેવી હું પણ આશા રાખું છું. કારણ કે આ વખતે જે પ્રમાણે વરસાદ પાછો ખેંચાયો છે અને તેની સાથે જ ઓછા પ્રમાણમાં પણ વરસ્યો છે, એટલે ઘણા લાંબા સમયથી વરસાદ નથી વરસ્યો. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી સુધી પણ ચોમાસાની શરૂઆત થયા બાદ એક પણ વખત વરસાદ નથી આવ્યો, તો તેવા વિસ્તારોમાં પણ વરસાદની ખૂબ જ જરૂર છે. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, નમસ્કાર. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, જય માતા કી જય, વંદે માતરમ. નમસ્કાર, વંદે માતરમ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? કોલ ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. દર્શક મિત્રો, આપનો જ્યારે કોલ લાગી જાય તો અને માધ્યમોનો અવાજ બંધ રાખો, જેના કારણે વોઇસ ડિસ્ટર્બન્સ ક્લિયર ક્રિએટ ના થાય અને આપનો જે અવાજ છે અમારા સુધી ક્લિયર પહોંચી શકે ને આપના મનની વાત પણ આપ અમારા સુધી ક્લિયર કરી શકો. ત્યારે દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાઈ શકો છો. જે પણ કંઈ કહેવા માંગતા હોય, સારા વિચાર હોય, કોઈ હેલ્થ ટિપ્સ હોય, તો તે પણ આપ અમારી સાથે શેર કરી શકો છો. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, જી ઇન્દ્રભાઈ, શું જણાવવા માંગો છો આજ આપ કાર્યક્રમમાં? જામનગર વાળા મનસુખભાઈ ટીકી વાળાના ફૈબાના જન્મદિવસે તેમને શુભકામના પાઠવું છું. બીજું કે હમણાં ગાય વિશે જે ભાઈ બોલ્યા એ બદલ કુદરતને પ્રાર્થના કરી છે, અને ગાય માતા માટે વરસાદ પડે અને ગાય માતા ઘાસ થાય એવી અમારી એક અપીલ છે. હવે અમે પશુ પ્રેમી છે અને વૃક્ષ પ્રેમી છે, એટલે અમારા હૃદય ઉપર જાય અને વરસાદની ખેંચ પડે અને ગાયું ભૂખી રહે, એટલે અમે બિલકુલ એટલે કુદરત ને પ્રાર્થના કરીએ છીએ. અને કચ્છ ભુજ માં વરસાદ પડશે એટલે ભરતભાઈ રાજભોતોની વિધિ કરશે, પ્રવીણસિંહ જાડેજા છે, શાંતિલાલ ભુજ છે, અને નારાયણભાઈ છે, આ કચ્છ ભુજ ની અંદર કરશે અને યજ્ઞ થશે અને વરસાદ 100% થશે. એમાં કુદરત ને પ્રાર્થના કરી છે કે અમારે થોડો વરસાદ થયો છે અને ગાયને થોડું ઘણું ઘાસ પડે. અને કુદરત આખા ગુજરાત ની અંદર એટલો વરસાદ તરબોળ કરી દે ને એવી અમારે ભગવાન પાસે પ્રાર્થના છે. હરિભાઈ શાહે કીધું એમ કે દરેક ને અમે ચિરાગ બજો છે એ ખેડૂતોને આ એની ઉપર છે. ખેડૂતોને તો જીવન આખું વરસાદ ઉપર છે જ તે, પણ ગાય માતા જે છે ને બેનજી, એ ગાય માતાને ઘાસ પડે. ગાય માતા જે આપણને 33 કરોડ દેવતાનો એની અંદર વાસ છે, અને ગાય માતાના સકન લઈએ. અને હું સવારે રોજ મારી ઓફિસે જતો હોય કે ખેતીવાડીમાં જાઉં ને ગાય માતા સામા મળે ને પછી હું જાઉં તે મારે 1-1.5 કલાક વહેલા મળું થાય. આ ગાય માતાની અંદર જે ગુણ છે, લક્ષણો છે ને, એ પછી કોઈની પાસે નથી. અને તમારે ડાયાબિટીસ હોય, ગાય માતા ઉપર 2 વખત હાથ ફેરવો ને તો ડાયાબિટીસ નોર્મલ થઈ જાય. 33 કરોડ દેવતાનો વાસ છે, કેટલી શક્તિ છે. એટલે ગાય માતા વિશે જે ભાઈ બોલ્યા તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બોટાથી ઇન્દ્રસિંહ રહી જતા કુદરત ને ભગવાનને પ્રાર્થના કરે છે, અને કચ્છ ભુજભાઈ વરસાદ પડે, દ્વારકાએ વરસાદ પડે, સુખદેવસિંહ જાડેજાને ખેડૂત મેદાન બધા ખેડૂતોને રાજી કરે એવી કુદરતભાઈ પ્રાર્થના કરું છું. જય માતાજી.
જી ઇન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયના અભાવના કારણે અત્યારે હાલ કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રજા લેતા પહેલા આજે જે પણ કોલર મિત્રો મારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. પરંતુ ક્યાંક કોઈ કોલર મિત્રનો કોલ ન લાગી શકે હોય તો માફ કરશો, આવતીકાલે ફરીથી આ સમય પર આપ ટ્રાય કરશો, આપનો કોલ લાગી જશે ને આપના મનની વાત અમારા સુધી કરી શકશો. મને આપશો રજા. નમસ્કાર.